નમસ્કાર મિત્રો, આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ સ્કવોડના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજની વિડીયોમાં વાત થશે, આજે તારીખ 24 સપ્ટેમ્બરથી લઈને 7 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન. અત્યારે જે વરાપનો રાઉન્ડ હતો તે ધીમે ધીમે દૂર થઈ રહ્યો છે. નવી વરસાદની સિસ્ટમ ગુજરાતના અનેક વિસ્તારને ગમરોળી રહી છે. ગઈકાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જોરદાર વરસાદ જોવા મળ્યો છે. મિત્રો, મહત્વનું છે કે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે અત્યારે જ્યારે વરાપનો રાઉન્ડ ચાલે છે તો ઘણા મિત્રો માનતા ન હતા કે પિનલભાઈ અત્યારે વરસાદ બિલકુલ નહીં આવે, તમારી આગાહી ખોટી છે. પરંતુ એક અનુમાન અને કહી શકાય કે આગાહી અત્યારે સત્ય સાબિત થઈ છે. અત્યારે બંગાળની ખાડીની જે વરસાદની સિસ્ટમ હતી મધ્ય ભારત તરફ એક્ટિવ થઈ ચૂકી છે અને બીજી એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક ટ્રફરેખા સર્જાઈ ગઈ છે, જેની સૌથી વધારે અસર મહારાષ્ટ્રમાં જોવા મળે અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ જોરદાર વરસાદ થાય તેવી શક્યતા છે. ઉપરાંત મિત્રો, આવનારી તારીખ 3 ઓક્ટોબરથી લઈને 7 ઓક્ટોબર દરમિયાન એટલે કે નવરાત્રિનો જે સમયગાળો છે તેના શરૂઆતના દિવસોમાં પણ છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થાય તેવી શક્યતા અમને લાગી રહી છે. અન્ય આગાહીકારોની આગાહીમાં અત્યારે કહી શકાય કે આગાહી નવરાત્રિ માટે બિલકુલ નથી કે વરસાદ નહીં પડે, કોરો નીકળશે. પરંતુ અમારું એક અનુમાન છે અને એક માઠા સમાચાર ગણીને ચાલવા, કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક સામાન્ય વરસાદની ટ્રફરેખા સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. અને સૌરાષ્ટ્રનો દક્ષિણ પટ્ટો હોય, દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારોમાં છાંટાછૂટી અથવા તો કોઈ જગ્યાએ નાનકડા વરસાદી ઝાપટા થાય તેવી શક્યતા લાગી રહી છે. એટલે મિત્રો, નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ જોરદાર નુકસાન થાય અને નવરાત્રિના અમુક દિવસો આપણે બગાડી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. દિવસો જેમ નજીક આવશે તેની અંદર થોડું પ્લસ માઇનસ વેરિએશન આવશે તો તમને તમામ પ્રકારની માહિતી પણ આપતા રહીશું. પરંતુ અત્યારે જ્યારે નવરાત્રિના જે મંડપોનું કામ ચાલી રહ્યું છે તેમાં વિક્ષેપ ઊભો થશે, નુકસાની થશે અને એક પુરાણ માટે કહી શકાય કે કપચીથી લઈને અન્ય રોડાનું પણ પુરાણ કરવું પડે તેવી શક્યતા છે. એટલે થોડું નુકસાની વેઠવાનો વારો આપણને આવી શકે છે, કારણ કે આ જે અઠવાડિયું છે મંડપ ડેકોરેશનનું ખાસ અઠવાડિયું ગણીને ચાલવાનું હોય છે અને અત્યારે જ્યારે બધી પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે એમાં આ નુકસાનીનો અહેવાલ પણ આવી રહ્યો છે. હવે મિત્રો, અગત્યની વાત કરતા હતા વરસાદની આગાહીની. આજે તારીખ 24 સપ્ટેમ્બર છે તો હવામાં ભેજનું પ્રમાણ વધુ રહેશે, લો ક્લાઉડ ફોર્મેશનની શક્યતા વધશે. ધીમે ધીમે વરસાદની સિસ્ટમ વધારે સક્રિય થઈ ગઈ છે અને ગુજરાતના અનેક વિસ્તારમાં આજે પણ જોરદાર વરસાદ થાય. આજે તારીખ 24 અને 25 તારીખે કહી શકાય કે બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, આણંદ, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા અને પાટણના દક્ષિણ પટ્ટાના વિસ્તારો ઉપરાંત કચ્છના પણ દક્ષિણ તરફના વિસ્તારમાં એક હળવા મધ્યમ વરસાદી ઝાપટાથી લઈને 1 ઇંચથી લઈને 3-3 ઇંચ સુધીના વરસાદ થાય તેવી શક્યતા છે. દિવસ દરમિયાન થોડું વરસાદનું પ્રમાણ ઓછું રહેશે પરંતુ મોડી સાંજે 6 વાગ્યા બાદ ફરીથી એક ક્લાઉડ ફોર્મ એક્ટિવ થઈ જશે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. ઉપરાંત મિત્રો, તારીખ 26, 27 અને 28 સપ્ટેમ્બર તો ભારે વરસાદ થાય, જેમાં 1 ઇંચથી લઈને 4 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત સમગ્ર, મધ્ય ગુજરાત સમગ્ર, સૌરાષ્ટ્રનો દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તાર, ખાસ કરીને બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથના અનેક વિસ્તારમાં 26 થી લઈને 28 સપ્ટેમ્બરમાં જોરદાર વરસાદ થાય તેવી શક્યતા છે. અને કહી શકાય કે ઉત્તર ગુજરાતના દક્ષિણ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા રહેશે, કચ્છના પણ દક્ષિણ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં સામાન્ય વરસાદનું પ્રમાણ ઓછું રહેશે, છૂટોછવાયો વરસાદ થશે, કોઈ અતિભારે વરસાદ થાય તેવી શક્યતા ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળનારી નથી. પરંતુ મિત્રો, સિસ્ટમમાં કંઈક ફેરફાર થશે, લો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત બને અથવા તો જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં પર્ટિક્યુલર વિસ્તારમાં થોડો વધુ વરસાદ થાય તેવી શક્યતા છે. એટલે મિત્રો, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે. આપણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સમગ્ર મોટાભાગના વિસ્તારો ગણીને ચાલવા, જેમાં 26 થી 28 તારીખના સેશનમાં ભયંકર નુકસાની થાય. અને અત્યારે જ્યારે નવરાત્રિના દિવસો આવી રહ્યા છે ત્યારે બજારમાં ખરીદી પણ ઉમટી પડી છે અને એક બાજુ મંડપ અને ડેકોરેશનનું કામ ગ્રાઉન્ડમાં પણ ચાલી રહ્યું છે, તેમાં એક કહી શકાય કે બાધારૂપ અને વિઘ્નરૂપ આ વરસાદ બને તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. એકંદરે મિત્રો, ટૂંકોને ટચ આગામી 2 દિવસ છૂટોછવાયો વરસાદ જોવા મળશે. 26 થી 28 તારીખનું સેશન મજબૂત રહેશે અને 29 તારીખ
આજથી ફરીથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે, પરંતુ 3 ઓક્ટોબરથી દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક ટપરેખા સર્જાઈ જશે, જેના કારણે નવરાત્રિમાં પણ છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. આગળનું જે અપડેટ નવું હશે, કંઈક ફેરફાર હશે, નવી સિસ્ટમ સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું. અને હાલ જે સિસ્ટમ છે એ કેટલા દિવસ ચાલશે તમામ પ્રકારની માહિતી અવારનવાર વિડીયોમાં તમને આપતા રહીશું. તો મિત્રો, તમારા વિસ્તારમાં ગઈકાલે વરસાદ પડ્યો છે કે નહીં, તાપમાનનું પ્રમાણ કેટલું છે, ગરમી કેટલું છે, બફારાનો અહેસાસ કેટલો છે, શું સામાન્ય ઠંડકનો અહેસાસ છે, તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં આપજો અને વિસ્તારો સાથે આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં કયા જિલ્લામાં કેવો માહોલ ચાલી રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.